સ્વજાગૃતિ. સ્વ એટલે શું, જાગૃતિ એટલે શું? એ સમજાય તો સ્વજાગૃતિ થાય. ખાવામાં પીવામાં પહેરવા ઓઢવામાં તો આપણે સ્વજાગૃત છીએ જ. શિયાળો શરૂ થાય, સ્વેટર લઈ નાખીએ, હવે તો શોધી કાઢીએ, સમય સમય પહેરી લઈએ, ભૂખ લાગીને જમી લઈએ. સ્વજાગૃત જ છીએ આપણે. એ તો આખી દુનિયા જાગૃત છે. એમાં તો અમે ક્યાં પ્રશ્ન આવે છે? સ્વજાગૃત હોય એ જ મહારાજને ગમે છે. સ્વજાગૃત હોય એ જ સ્વનો વિકાસ કરી શકે છે. સ્વ એટલે શું, સ્વજાગૃતિ એટલે શું, સ્વવિકાસ એટલે શું? પ્રયત્ન કરો બધા. રસિકભાઈ, સ્વ એટલે શું? હમણાં પ્રથમના 20માં વતનવ્રતમાં આવ્યું, પોતાનો એટલે ધંધાનો નહીં, નોકરીનો, કલ્યાણ માટેનો. સ્વ એટલે શું? સ્વ એટલે પોતાનો. પોતાનો એટલે રસિકભાઈનો નહીં, રસિકભાઈ અરજીભાઈ પટેલ નહીં, આત્માનો. બસ એમ બોલો, સ્વ એટલે શું? અને સ્વ જાગૃતિ એટલે શું, સ્વ વિકાસ એટલે શું? કહો મહારાજ. સ્વ જાગૃતિ એટલે આપણે કેવળ આત્મા નથી રહેવાનું, આત્માનો વિકાસ કરવાનો છે. એટલે એમાંથી પછી અનાદિમુક્તની સ્થિતિ સુધી જવાનું, એ આત્માને મૂર્તિમાં રાખી સ્થિતિ સુધી. હવે સ્વ જાગૃતિ એટલે શું? જાગૃતિ એ રાખવી કે હવે હું આત્મા તે તો નથી પણ આત્મા બી નથી, પણ આત્માને મોટા પુરુષે મૂર્તિમાં રાખ્યો છે તો એની જાગૃતિ રાખવી. જ્યારે જ્યારે આપણે આપણો જે ધ્યેય છે કે અનાદિમુક્તની સ્થિતિને પામવું છે તો તેની નિરંતર જાગૃતિમાં રહેવું. બોલો મહારાજ. હું કોણ છું એનો વિચાર સતત રાખો, એ સ્વજાગૃતિ. સ્વ એટલે દેવાય એટલે જે ચૈતન્ય એ સ્વ છે, અને જાગૃતિ એટલે એનો અખંડ અનુસંધાન જે નક્કી કર્યો છે એના તમને સતત અનુસંધાન રહે અને એમાં કેટલો આકાર વધ્યો અને કેટલો મૂર્તિરૂપ થયો એનો કે સ્વ વિકાસ કર્યો. સ્વજાગૃતિ છે. સ્વ એટલે હું કોણ છું, અનાદિ મુક્ત છું, આપણો આ ખ્યાલ છે. હવે આ પોતાનો વિચાર કે પોતાને અનાદિમુક્ત, મને અનાદિમુક્ત કર્યો છે આ સ્વ, અને એની જાગૃતિ નિરંતર હું અનાદિમુક્ત જ છું પરંતુ હું દેહધારી નથી, આનો નિરંતર જે ખ્યાલ વર્ત્યા કરે એને કહેવાય સ્વજાગૃતિ. હું નથી એનો વિચાર ન કરો, હું શું છું એનો વિચાર કરો. હું શું નથી એનો વિચાર ન કરો, હું શું છું એનો વિચાર કરો. ઓટોમેટિક નથી ટળી જશે. વર્તમાનમાં
વર્તમાનને દ્રઢ કરો, ભૂતકાળને ભૂલવાની જરૂર નથી, ભૂતકાળ ભૂલી જશે. પહેલાં સ્વને ઓળખીએ આપણે. સ્વ એટલે સ્વ સ્વરૂપને મહારાજ, કે પોતે પોતાને ઓળખતો નથી અને પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી અને જોતો નથી. આ શબ્દ વાપર્યો છે. એ પોતે એટલે શું એ સમજવું બહુ જરૂરી છે. અને પોતાનું સ્વરૂપ કયું, પોતે એટલે દેહથી હું જુદો ચૈતન્ય છું એટલું પણ નથી. આપણા માટે એ કાર્ય સત્સંગની ભૂમિકા છે માત્ર. હવે હું અનાદિ મુક્ત જ છું. અનાદિ મુક્ત જ છું. અનાદિ મુક્ત છું એમ નથી શબ્દ, અનાદિ મુક્ત જ છું. આનો અર્થ સમજાવશો કોઈ? હું અનાદિ મુક્ત જ છું, એમાંથી શું ફલિત થાય? એમાંથી શું ફલિત થાય? આગળ જે વાત કરી એ પ્રમાણે હું અનાદિ મુક્ત જ છું એટલે પેલી બે વાત અંદર આવી ગઈ. હું આત્મા નથી, દેહ પણ નથી, એટલે હું અનાદિ મુક્ત જ છું. બીજું શું ફલિત થયા છો? હજુ કંઈક ફલિત થાય છે અંદર. હું અનાદિ મુક્ત જ છું એમાં બીજું શું ફલિત થાય? હું અનાદિ મુક્ત જ છું એવું વિચારીએ તો વિચારમાં કહેવાને હું અનાદિ મુક્ત જ છું તો એ દ્રઢ થઈ ગયું કહેવાય. એનો કોઈ ચાન્સીસ નહીં બદલાવાનો. હું અનાદિ મુક્ત જ છું, જ છું, એનો મતલબ કે હું છું જ. એટલે એમાં મારે થવાનું છે કે મને બહાર નીકળવાનું કશું, અનાદિ મુક્ત જ છું, મૂર્તિ રૂપ જ છું, અનાદિકાળથી છું જ, મૂર્તિમાં જ છું. અને છેલ્લો શબ્દ કયો આવે? મહારાજ જ છે. પટેલ ને પટેલ થવાનું રે, પટેલ ને પટેલ થવું પડે. મારે અનાદિ મુક્ત થવું છે વિચાર પણ માંડી વાળો. અનાદિ મુક્ત જ છું સ્થિર થઈ જાવ. હું દેહધારી નથી, હું જગતનો જીવતો નથી જ, હું દેહધારી નથી જ. દેહથી અલગ એવો ચૈતન્ય આત્મા પણ નથી. હવે આત્મા છું છતાંય હવે આત્મા રહેવા દીધો નથી. હું અનાદિ મુક્ત જ છું, અનાદિકાળથી અનાદિ મુક્ત જ છું. આવા શાંત વિચારમાં સ્થિર થઈએ આપણે. શાંત વિચાર, શાંત વિચાર છે જ્યાં હજુ કંઈક ઉથલ ફાથલ છે, ક્યાં હજુ સ્ટેપ છે, ત્યાં શાંતિ નથી. તમે ઘેરથી નીકળ્યા ત્યારે હજુ શાંતિ નહોતી. પહોંચવું છે, પહોંચવું છે, પહોંચવું છે. અહીં પહોંચી ગયા એટલે બસ હવે વિરામ થઈ ગયો, શાંત થઈ ગયા, પતી ગયું. ઇંગ્લિશમાં એક બહુ અદ્ભુત વાક્ય છે, વેન વી આર પીસફુલ ધેન વી આર પાવરફુલ. When we are peaceful, then we are powerful. બહુ જ માર્મિક વાક્ય છે, આપણા માટે છે. If we are not peace powerful, because we are not peaceful. પીસ અને પાવર ને બંને ને ડાયરેક્ટ કનેક્શન છે. આ વાક્ય
હું અનાદિ મુક્ત જ છું, મહારાજ જ છે, પીસફુલ થવા માટેનો લાસ્ટ એન્ડ ફાઇનલ અલ્ટિમેટ સેન્ટન્સ છે. કારણ કે પછી કોઈ ઉથલ પાથલ રહેતી નથી. હજુ પરમ એકાંતિક મુક્ત છું એ માનવામાં હજુ સ્ટેપ બાકી છે. એટલે બાકી છે એટલે કામના રહી જાય છે. હજુ મારે થવાનું છે, થવાનું છે, થવાનું છે. હજુ કંઈક છે, પૂર્ણતાનો અનુભવ નહીં થાય. પૂર્ણતાના અનુભવમાં ડૂબેલા રહીએ. આ કારણ સત્સંગની બહુ મોટી ખાસિયત છે, પૂર્ણતાના વિચારમાં ડૂબેલા રહી, અને એ જ શાંતિ છે. પીસ એટલે શાંતિ. શાંત થઈ જઈએ બસ. શાંત એટલે બોલવું નહીં, માત્ર એટલું નહીં, અને આમાં ડૂબેલા રહીએ. આ શાંતમાં, શાંતતાના વિચારમાં ડૂબેલા રહીએ, પીસફુલ બની રહીએ. શું નથી આપણી પાસે, શું બાકી છે હવે આપણી પાસે? એકાંત શાના માટે છે? ધ્યાન શાના માટે છે? એ પીસફુલનો અનુભવ કરવા માટે, પીસફુલ થવા માટે. અને પીસફુલ થવાય એટલે એક જ વિચારથી પીસફુલ થવાય, કોણ છું, શું કરવા આવ્યો છું, બસ હવે કશું જ કરવાનું બાકી નથી. એક મૂર્તિનું સુખ જ લેવાનું છે, અને એ તો મહારાજ આપ્યા જ કરે છે. સૂર્ય ઉગે પછી કહેવું નહીં પડે કે પ્રકાશ કરો. સૂર્યને કદી પ્રાર્થના નથી કરવી પડતી કે હવે પ્રકાશ કરો. સૂર્ય ઉગે એટલે પ્રકાશ થાય છે. મહારાજને બિરાજમાન કરીએ, ચાર્જિંગ ચાલુ થઈ જાય, પાવર ચાલુ થઈ જાય, પાવર હાઉસ આવી ગયું ને, પાવર ચાલુ થઈ જાય, એ પણ એક શબ્દ અધૂરો છે. પાવર હાઉસમાં પાવર ચાલુ કરવાનો ના હોય, પાવર હાઉસ જ છે સ્વયં. ઇટસેલ્ફ પાવર હાઉસ. બસ મહારાજ પાવર હાઉસ છે, અને બિરાજમાન કરીએ પાવર આવતો જશે, પાવરફુલ થતું જવાય. ચૈતન્ય ભૂમિકા બદલી ગઈ નાખી. નહીતર ત્યાં સુધી અશાંતિ રહેશે. હજુ આટલું લેવું છે, આટલું પામવું છે, નિષ્કામ થવાય જ નહીં ત્યાં સુધી. અને ખરા નિષ્કામ મુક્તો અનાદિ મુક્તો જ છે. અનાદિ મુક્તના ભાવમાં જેટલું રહેવાય એટલું જ નિષ્કામ ભાવ દ્રઢ થતો જાય. અનાદિ મુક્તના ભાવમાં રહેવાય એટલો જ પાવરફુલ થતું જવાય. અનાદિ મુક્તના ભાવમાં રહેવાય એટલી જ એનર્જીનો ધોધ છૂટતો જાય. એની ક્વેશ્ચન કે મહારાજને બિરાજમાન કરી દો એટલે કે પાવર હાઉસને બિરાજમાન કરી દો, પાવર સપ્લાય ચાલુ થઈ જશે. તો મહારાજને બિરાજમાન કરી દો, પ્રતિલોમ ભાવે દ્રઢતા કરી દેવી, જેને કહેવાય સ્વવિકાસ. દ્રઢતા કરતા જ જેવી પ્રતિલોમ ભાવે મનન ચિંતન કરતા થકા સ્થિતિ સુધી પહોંચાય નહીં ત્યાં સુધી. બસ આ જ વિચારમાં ડૂબેલા રહીએ, એ સ્વવિકાસ છે. દેહ ધારી તે હું નથી, હું રાજુ અંબાસના તે હું નથી, હું કેવળ મહારાજનો અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું, મહારાજ જ છે. અને મહારાજ જ છે વિચારની દ્રઢતાથી મહારાજ બિરાજમાન થતા જાય છે, વિસ્મૃતિ થતી જાય, દેહનો ભાવ ભૂલાતો જાય. બસ એમાં ડૂબેલા રહેતા જવું એ સ્વવિકાસ છે. અને પાવર હાઉસ બિરાજમાન થતું જાય છે, પછી બહુ કોઈ વિચે નેગેટિવ વિચાર અંદર એન્ટર ન થવા દો. આમ છે એટલે આમ જ છે. બીજા અર્થમાં એવું કહેવાય કે આપણે પોતાએ મહારાજના બિરાજમાન થવાનું છે, એમ જ છે ને, સ્થિર થવાનું છે, એમ જ છે. ચૈતન્ય વિશે મહારાજ રહ્યા છે એક માત્ર કાર્ય સત્સંગની પરિભાષા છે, એકાંતિક ભાવ છે. રચનામૃતમાં બહુધા આમ જ લખ્યું છે, ચૈતન્ય વિશે ભગવાન બિરાજમાન છે, આત્માને વિશે ભગવાનને બિરાજમાન કરવા.
પરંતુ મૂર્તિને વિશે બિરાજમાન થવું, એ કારણ સત્સંગની પરિભાષા છે. અને એ જ શાંતિ છે. શાંતિ શું? તમામ વિચારો, તમામ કર્તૃત્વ, તમામ કાર્યની પૂર્ણાહુતિ થઈ જાય છે. બસ એક કારણ સ્વરૂપમાં સ્થિર થવાય, એ જ કાર્યની પૂર્ણાહુતિ છે, એ જ શાંતિ છે. અને શાંતિ, વેન વી આર પીસફુલ ધેન વી આર પાવરફુલ. અદભુત સેન્ટેન્સ છે. મુક્તો આ વાતો માત્ર કરવા માટેની નથી. આપણો સ્વભાવ કેવો છે, વાતો સાંભળવાનો, નવું કંઈક આવે લખવાનો, રાજી થવાનો, આપણે બહુમાં બહુ આટલું કરી શકીએ છીએ. હમણાં કીર્તન બોલાતું હતું, આપણે કાં તો સંગીતના તાલમાં ઝૂમીએ છીએ, કાં તો શબ્દના વિચારમાં ડૂબીએ છીએ. એટલે કે શબ્દની સાથે બહુ સારા શબ્દો છે, બહુ સારું પ્રાસ મેળવ્યો છે, બહુ સારું કીર્તન બનાવ્યું છે, બસ એટલેથી આપણે તૃપ્ત થઈ જતા હોઈએ છીએ. મુક્તો એ શબ્દોના આધારે આપણે જે કરવાનું છે કરતા જઈએ તો જરૂર આપણામાં પરિવર્તન આવવું જોઈએ. આ જ્ઞાન એ પ્રકારનું છે કે આપણામાં પરિવર્તન આવે, પાવરફુલ થવાય. અને પાવરફુલ થવાય એટલે કંગાળપણું, રાંકપણું અટતું જાય, ટળતું જાય, ટળવું જોઈએ. અને ક્વેશ્ચન પીસફુલ થવાનું છે, પાવરફુલ સ્થિતિ છે. પહેલું થવા માટેનો પ્રયત્ન કરવાનો છે અને એનું પરિણામ છે, પાવરફુલ એનું પરિણામ છે. પહેલા શાંત તો થઈએ, આશા તૃષ્ણાઓમાંથી શાંત તો થઈએ, ઉદ્વેગ અશાંતિમાંથી શાંત તો થઈએ. શાંત એટલે એ બધું વાઇન્ડ અપ કરીએ, બસ હવે મારે કશું જોતું નથી અને કશું જોતું નથી, એ વિચાર શાંતિનો વિચાર છે. હજુ કંઈક જોઈએ છીએ એ જ અશાંતિ છે. માણસ અશાંત કેમ છે, વ્યક્તિ અશાંત કેમ છે? કંઈક જોઈએ છે, કંઈક જોઈએ છે એટલે શાંતિ છે, કશું જોતું નથી, બધું મળી ગયું છે. કારણ કે મહારાજ આવી ગયા છે, મહારાજ મળી ગયા છે એટલે બધું મળી ગયું છે. ચિંતામણી મળી છે, ચિંતામણી મળે એટલે બધું આવી જાય, મકાન આવી જાય, બંગલા આવી જાય, ગાડીઓ આવી જાય, બધું આવી જાય. એ ભૌતિક પદાર્થો આવે, આ ચિંતામણી મળવાથી બધું જ આવી જાય. બસ આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, મારે કશું જોતું નથી. અને એવી શાંતિ, અને શાંતિના શાંતિમાં વિચારમાં રહેવાથી, ડૂબવાથી, આજે જ્ઞાન અને ધ્યાન, એકાંત ને ધ્યાન ને કુટીર ને શાના માટે છે? આ થવા માટે, શાંત થવા માટે. અને શાંત થવા એમ પાવરફુલ થતું જવાય. આ કરવાનું છે, આ બોલવાનો વિષય નથી, આ કરવાનું છે. એક બહુ મોટી કોલેજ હતી, બહુ જ વેલ નોન કોલેજ, મેનેજમેન્ટની કોલેજ, IIM ટાઈપ. કોલેજના ગેટ ઉપર એક વિદ્યાર્થી આવે છે એડમિશન માટે. જે ગેટ કીપર હતો, ચોકીદાર હતો, એને એમ પૂછે છે કે ભાઈ આ કોલેજ કેવી છે? એને પૂછ્યું પેલા ગેટ કીપરને કે કોલેજ કેવી છે? એટલે ગેટ કીપર જવાબ આપે છે, બહુ સરસ કોલેજ, અદભુત, એક્સલન્ટ, હું પણ આ કોલેજમાં જ ભણ્યો છું. કેમ હશે?
કેમ હશે? હસવાનું કારણ કહો. ચલો આંગળી પૂછી કરો. હું આ કોલેજમાં જ ભણ્યો છું, એમણે શું ખોટું કર્યું આપને હસવું આવ્યું? પુઅર સ્ટાન્ડર્ડ. કોલેજ બહુ વેલ નોન છે, બહુ પ્રખ્યાત છે, બહુ સારી કોલેજ છે, અને છતાં એમ કહે છે કે હું અહીંયા જ ભણ્યો છું. આ શબ્દ હાસ્યાસ્પદ છે. ભાઈ કેમ? એમણે કયો જવાબ સાચો છે? થોડુંક વિવરણ કહો મારે છે. કેમ? બહુ વિચારવાનું છે. આપણે કઈ કોલેજમાં છીએ ખ્યાલ કરજો. આઉટપુટ શું હોય? જો એ કોલેજ બહુ વેલનો નથી, સારી નથી, તો એ ગીટ મેન જ થવાનું હોય, તો પછી એનું આઉટપુટ શું, રિઝલ્ટ શું મળે? એનો અર્થ શું થાય છે? એનો અર્થ શું થાય છે? પેલો વિદ્યાર્થી એડમિશન લેવાનો પ્રયત્ન કરે કે ન કરે? એ કોલેજમાં અંદર એન્ટ્રી લે કે ના લે? ખ્યાલ કરજો મુક્ત. આપણે કારણ સત્સંગરૂપીમાં બહુ મોટી કોલેજમાં એડમિશન લીધેલું છે, અને છતાંય ઇફ વી આર ગેટ કીપર ધેન વી આર ફેલ. વી આર નોટ ઓનલી વી આર ફેલ, અવર કોલેજ ઇઝ ફેલ. બહુ ખ્યાલ કરજો. આ વાત કોલેજને ફેલ કરવા માટેની નથી. શું આમાંથી રહસ્ય શું કહેવું છે કહેશો? શું કહેવા માંગે છે મહારાજ, કહી શકશો? શું સમજવાનું છે આમાંથી? આ વિચારમાંથી, આ પ્રસંગમાંથી શું સમજવાનું છે આપણે? કહો મહારાજ. કોલેજ તો સારી છે, કોલેજ નું એજ્યુકેશન પણ સારું છે, એને કદાચ અભ્યાસ પણ કર્યો છે, પણ એને કોઈ પ્રયત્ન કર્યો નથી, અને એના કારણે આગળ વધી શક્યો નથી. આપણે શું સમજવાનું છે દ્રષ્ટાંત? આપણે એ સમજવાનું છે કે જો આપણે આવી કારણ સત્સંગની અંદર એડમિશન મળ્યું અને કોઈ પ્રયત્ન સો પ્રયત્ન ન કરીએ, તો આપણે એના જેવા થઈએ, પોતને જેવા થઈએ. ચલો હજુ કંઈક સારો જવાબ બોલો મહારાજ. મહારાજ, આપણને કારણ સત્સંગ યુનિવર્સિટીમાં આપણને સત્સંગ આપણે લાવ્યા છે, ત્યારે આપણે જો કોઈ પ્રયત્ન ન કરીએ તો જે મોલા વ્યક્તિ વિચાર્યું કે ભાઈ અહીંયા એડમિશન લેવા જેવું નથી, તો જે નવા મોક્ષો છે એને ઇન્ફેક્ટ આવું જ હશે. એટલે કે સંસ્થા જે કારણ સત્સંગ છે એ એની આનું પ્રતિબિંબ દેખાય છે આપણાથી. હજુ કંઈક સારો જવાબ બોલો મહારાજ. કારણ સત્સંગમાં અનાદિમુક્ત થવા માટે મહારાજ આપણને લાવ્યા છે. આપણે કારણ સત્સંગને ભોગવ્યો કહેવાય. બહુ ખ્યાલ કરજો મુક્તો. આ ટોકણી છે, આ રોકણી છે. આ ખ્યાલ નિરંતર કરીએ, આપણે એવા ને એવા ન રહીએ, આપણામાં બદલાવ લાવીએ. આંતર બાહ્ય તંત્ર બદલાવવું જોઈએ આપણું. IIM જેવી કોલેજમાં મેનેજમેન્ટના માસ્ટર બનવાનું હોય, એમાં ભણ્યા પછી ગેટ કીપરના રહેવાનું હોય, એમાં કારણ સત્સંગ જેવી કોલેજમાં દાખલ થયા પછી અનાદિમુક્ત ને અનાદિમુક્તની પદવી ધારણ કર્યા પછી એના જેવા સદગુણો અવરભાવમાં પણ આવવા જોઈએ અને મૂર્તિ સુખના અધિકારી થવાવું જોઈએ. હવે આપણે મીરાણી રહીએ ના ચાલે, બારોટ રહીએ ના ચાલે, નીતર વી આર ઓનલી ગેટ કીપર. આપણે ફક્ત હજુ ગેટ કીપર રહ્યા છીએ. આપણને જોઈને બીજા એન્ટ્રી લેવાનું પસંદ નહીં કરે.
આ આપણા જેવા જ છે. આઉટપુટ શું એનું, રિઝલ્ટ શું? અને આ વિચારમાં ડૂબેલા રહેવું, હું કોણ છું, શું કરવા આવ્યો છું, એ વિચારમાં ડૂબેલા રહેવું એ સ્વજાગૃતિ કહેવાય. અને એનાથી જ સ્વવિકાસ તરફ આગળ વધાય. આ પરભાવનો વિચાર છે. ભગતજી કઈ પ્રશ્ન પૂછવો છે? થોડું આપણે પરભાવમાં ડૂબીએ, પછી અવરભાવની થોડી વાત કરીએ. કારણ કે આપણે અવરભાવમાં જ ફેલ છીએ, પરભાવ તરફ એટલે જઈ શકતા નથી. આપણું લક્ષ્ય પરભાવ છે, એટલા માટે પહેલી પરભાવની વાત કરવાનું પસંદ પડે છે કે આપણે એ ભૂલીને માત્ર અવરભાવમાં ન રાચીએ. અવરભાવ એટલે દેહના ભાવોમાં રાચવું એ અવરભાવ છે, અને મુક્ત ભાવમાં રાચવું એ પરભાવ છે. બોલો મહારાજ. મહારાજે વાત કરી, આજે કોલેજમાં ભણવા છતાં પણ ગેટમેન રહે છે, શું કારણથી ગેટમેન રહે છે? આપ જ કહો ને, શું કારણ હોઈ શકે? કોલેજમાં, આવી કોલેજમાં ગેટમેન હોય જ નહીં. આપણે રહીએ છીએ, આપણે આપણી તરફ નજર કરીએ તો જવાબ મળી જશે. વી આર નોટ કોન્શિયસ, આપણે સાવધાન નથી. આપણા ધ્યેય પરત્વે આપણે સાવધાન નથી. આપણા સ્વરૂપ પરત્વે આપણે સાવધાન નથી. સાવધાન કો, જાગૃત કો, બંને એક જ શબ્દ છે. આપણે સાવધાન નથી, જાગૃત નથી. આપણને મળેલા મહારાજના સંકલ્પો પરત્વે આપણે સાવધાન નથી, મોટા પુરુષના આગ્રહો પરત્વે આપણે સાવધાન નથી, આપણા સ્વસ્વરૂપ પરત્વે. એ મોટા મોટું કારણ છે. શ્રીજી મહારાજ આના માટે શબ્દ વાપરે છે. અમારે હમણાં સંતોની શિબિર ગઈ, એક વચનામૃત ઉપર અમારે બહુ જ, બે લે ત્રણ લીટી ઉપર જ ઘણું ચાલ્યું. અમારી ઘરની વાત છે, છતાં આપણા બધા માટે બહુ જરૂરી છે. મધ્યનું 45મું વચનામૃત. શ્રીજી મહારાજ પ્રારંભ કેવો કરે છે? તમે સર્વે અમારા છો, શબ્દ સાંભળજો. તમે સર્વે અમારા છો માટે હું તમને ખટકો રાખીને વર્તાવું નહીં. તમે અમારા છો માટે હું તમને ખટકો રાખીને વર્તાવું નહીં. તો અમે જવાબદાર છીએ, એવું લખ્યું નથી. મહારાજનો કહેવાનો અર્થ એવો છે, જો હું તમને ખટકો રાખીને વર્તાવું નહીં તો અમારો વાંક છે. અમે જવાબદાર છીએ. અને ખટકો રાખીને અમે વર્તાવીએ, વર્તાવવા માટે પણ ખટકો રાખવો પડે. લ્યો, એવો મહારાજ શબ્દ બોલ્યા છે, હું ખટકો રાખીને વર્તાવું નહીં. વર્તવામાં તો ખટકો રાખવો પડે, વર્તાવનારાને પણ ખટકો રાખવો પડે. શું રાખવો પડતો હશે? વર્તાવનારને શું ખટકો રાખવો પડતો હશે?
ટાણે ટાણે સમય સમય જ્યાં જેને જેવી જરૂરિયાત પ્રમાણે રોકટોક કરવી એ ખટકો. મહારાજ એમ કહે છે, શરૂઆત કેવી કરે છે, હું તમને ખટકો રાખીને વર્તાવું નહીં, તમે અમારા છો માટે હું તમને ખટકો રાખીને જો વર્તાવું નહીં તો અમે જવાબદાર છીએ, પરંતુ હું ખટકો રાખીને વર્તાવું છું અને તમે કંઈક ગાફલાઈપણે વર્તો અને છતાં તમે ગાફલાઈથી વર્તો. ગાફલાઈ એટલે અસાવધાની, ગાફલાઈ એટલે અજાગૃતતા. અને એ પ્રમાણે જો વર્તો તે અમ થકી દેખાય નહીં. મહારાજ બહુ શોકમગ્ન થઈને બોલ્યા છે, અમ થકી દેખાય નહીં. દેખાય નહીં એટલે અમારાથી સહન ન થાય. કેમ સહન ન થાય? બે કારણ કયા? એક તો તમે અમારા છો, બીજું જેને ખટકો રાખીને વર્તાવનાર નથી ને ગાફલપણે વર્તે તો એ સંભવી શકે, સ્વીકૃત થઈ શકે. પણ ખટકો રાખીને વર્તાવે, સાઇન બોર્ડ ન આવતા હોય ને માણસ ભૂલો પડે એ તો સમજી શકાય, પરંતુ પળે પળે સાઇન બોર્ડ મૂક્યા હોય, 50-50 ફૂટે સાઇન બોર્ડ મૂક્યા હોય, એરા મારીને મૂક્યા હોય અને છતાંય માણસ ભૂલો પડે એ દુઃખદ વાત કહેવાય. મહારાજ એવું કહે છે કે જેને ખટકો રાખીને વર્તાવનાર મળ્યા છે, એવા મોટા પુરુષ મળ્યા હોય, એવા સંતો મળ્યા હોય, અને જો ગાફલપણે વર્તે તો મહારાજને મોટા બહુ દુઃખી થાય છે, સહન કરી શકતા નથી, અમ થકી દેખ્યું જાય નહીં, એટલે અમે અસહ્ય દુઃખી થઈએ છીએ. એ લાગુ પડે છે આપણને? આમાં આ વાત કઈ આપણને લાગુ પડે છે? આ વાત મહારાજ સ્પેશિયલ આ સમાજ માટે કરી છે, આપણા સૌ માટે કરી છે. જેને રોકનારા ટોકનારા મળ્યા અને છતાં જો આપણે ગાફલપણે વર્તીએ મહારાજના શબ્દો છે. માટે મહારાજે પહેલો પોતાનો દુઃખ વ્યક્ત કર્યો અને પછી હવે કહે છે, માટે તમે સર્વે અમારા છો તેમાં અમારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી, તો હવે તમે પણ સુધા સાવધાન રહેજો. સાવધાન શબ્દ નથી વાપર્યો, સુધા સાવધાન રહેજો, સંપૂર્ણ જાગૃત રહેજો. બહુ વિશાળ શબ્દ છે સાવધાન અને સુધા સાવધાન. શ્યામાં સુધા સાવધાન રહેવાનું? આપણે છીએ દેહધારી, દેહના ભાવોથી આપણે સુધા સાવધાન જ છીએ. કહ્યું, જો અત્યારે કોઈએ કહ્યું તું સ્વેટર પહેરીને જજો, પહેરી લીધું, સાવધાન છીએ, સુધા સાવધાન છે. ચોમાસામાં છત્રી મોંઘી મળે શિયાળામાં લઈ લઈએ, આ સુધા સાવધાન કહેવાય. ઉનાળામાં ફ્રીઝ મોંઘું પડે શિયાળામાં લઈ લઈએ, આ સુધા સાવધાન કહેવાય. એડવાન્સ ચાલીએ આપણે, એડવાન્સ કેટલા સુધા સાવધાન છીએ. અને મહારાજ કહે છે કે સુધા સાવધાન રહેજો, છીએ જ. દીકરીનો જન્મ થાય ત્યારથી ઘણા સાવધાન ગ્રહસ્થો
બોલો અડધો તોલું દર મહિને દર વર્ષે લેતા જાય, 20-22-24 વર્ષની થાય ત્યાં સુધી 25-50 તોલા ભેગા કરવા હોય તો અઘરા ના પડે. દીકરા જન્મ્યા હોય બે, ત્યારથી બે મકાનની વ્યવસ્થા કરે, મોટા થાય ત્યારે બે મકાન જોઈશે. કેટલા સુધા સાવધાન છીએ આપણે. અમારે ક્યાંક બહાર જવાનું હોય, ભાતું પોતું લઈ જઈએ જોડે, કેટલા સુધા સાવધાન છે. અને મહારાજ કેમ આવું કહેતા હશે કે સુધા સાવધાન રહેજો, છીએ જ. સહેજ માથું દુખ્યું, અત્યારે વાયરલ છે માટે તાવ આવે પહેલા લાવ ગોળી લઈ લઈએ, સુધા સાવધાન છીએ જ. તો મહારાજ કેમ કે છે કે સુધા સાવધાન રહેજો. અને પછી મહારાજ રિઝલ્ટ આપે છે, જો જરાય ગાફલાઈ રાખશો, જો જરાય ગાફલાઈ રાખશો, જરાય. સાવધાની નો વિરુદ્ધ શબ્દ છે ગાફલાઈ. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અર્થાત તમારો પગ ટકશે નહીં. આપણે તો ટક્યા છીએ વર્ષોથી. અર્થાત તમારો પગ ટકશે નહીં. ક્યાં ટકશે નહીં? ક્યાં ટકશે નહીં? પાલીભાઈ, સત્સંગમાં તો, અવરભાવના સત્સંગમાં તો કદાચ ટકાશે, એ તો મહારાજ અતિ કૃપાળુ છે, ટકાવે છે. સંપૂર્ણ ગાફલાઈ, જરા ગાફલાઈની ક્યાં વાત કરો છો, સંપૂર્ણ ગાફલાઈ હોવા છતાંય મહારાજ દયા કરીને ટકાવે છે. પરંતુ જરાય ગાફલાઈ રાખશો તો સત્સંગ મૂર્તિમાં તમારો પગ ટકશે નહીં. અર્થાત પરભાવમાં નહીં જવાય, દેહ ભાવ નહીં ટળે, સ્થિતિ તરફ આગળ નહીં વધાય. કેવો મહારાજનો આગ્રહ છે જો, રોકટોક કરી, જબરજસ્ત રોકટોક આવી ગઈ. હમણાં જે પ્રશ્ન પૂછ્યો, કે આવું કેમ બન્યું, આવી સારી કોલેજમાં હોવા છતાંય ગેટ કીપર રહેવાનું થયું, એવું કેમ બન્યું, કોલેજનો માર્ક નથી, પ્રોફેસરનો વાંક નથી, વાંક પોતાની ગાફલાઈનો છે, અને પરિણામ કોલેજને ભોગવવું પડે છે. કોલેજની બદબોઈ થાય ને, આવા રોકનાર ને ટોકનાર આપણને દિવ્ય પુરુષ મળ્યા જો, અને છતાંય આપણને કંઈ કરવું પડ્યું નથી, બધું તૈયાર ભોજન આપી દીધું અને મોટામાં મોટી પદવી આપી દીધી, પરમ પદ આપી દીધું, કાંઈ કર્યા વગર કશું જ કર્યું નથી. આ કરુણા તો જો, આ કારણ સત્સંગની કરુણા તો જો, કંઈ કર્યું જ ભેલા આપણે. અને કરવાથી આ કરુણા થાય એવી નથી. કંઈક કરીએ, સાધન કરીએ, તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, તો એના બદલામાં આ કરુણા ના થાય. મહારાજથી બીજા નંબરની પદવી એ કંઈક સાધન અને બુદ્ધિથી ન મળે. કરવાથી બોન બહુ અમે સંતો મથી અને કરીએ તો શું થઈ શકાય, અમે શાસ્ત્રી થઈ શકીએ, વિદ્વાન થઈ શકીએ, અમે વક્તા થઈ શકીએ, શ્રેષ્ઠ આખ્યાનકાર થઈ શકીએ, મહાન થઈ શકીએ, કોઠારી થઈ શકીએ. કરવાથી આ બધી પદીઓ મળે, પરંતુ કશું જ કર્યું નથી ને કરુણા થઈ છે, હવે આપણે આટલું જ રાખવાનું છે.
જરાય પણ જો ગાફલાઈ રાખશો તો તમારો પગ સત્સંગમાં ટકશે નહીં. જરાય ગાફલાઈ રાખશો તો શું, જરાય ગાફલાઈ પર ભાવમાં શું ગાફલાઈ, પહેલા આપણે એ જોઈએ પછી આપણે અવરભાવ તરફ જઈશું. પરભાવ માટે પરભાવમાં શું ગાફલાઈ ના રખાય, શું ગાફલાઈ કોને કહેવાય, ગાફલાઈ કોને કહેવાય? વિક્રમભાઈ ગાફલાઈ શું કહેવાય? રાજા મહારાજ પ્રયત્ન કરો. અનાદિ મુક્ત છો એનો સતત ખ્યાલ રાખવાનો, અને દેહધારી નથી એનો પણ ખ્યાલ. ચલો હજુ કંઈક સારો જવાબ કહો મહારાજ. હું અનાદિ મુક્ત છું આ વાતમાં જો વાતને વિસરાઈ જાય તો ગાફલાઈ. એટલે કે હું અવરભાવ પોતાનો દ્રષ્ટ કરે, એટલે કે પોતાના સ્વરૂપને ભૂલી જાય, એટલે કે દેહ રૂપે વર્તાય, દેહના ભાવમાં વર્તાય એ ગાફલાઈ. દાખલા તરીકે, દાખલા તરીકે હજુ પોતાને આ વિચાર જેટલો વર્તે કે હું રાજુ અંબાસના છું, હું ઘનશ્યામ મીરાણી છું, હું જીડી બારોટ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ચાડાનો નિવાસી છું, હું હજુ લાલુભાઈ છું, આ વિચાર જેટલો વર્તે એટલી ગાફલાઈ. જરાય ગાફલાઈ રાખશો, જરાય શબ્દ વાપરે, જરાય આપણે તો કેટલી ગાફલાઈ રાખીએ છીએ. મહારાજ પ્રથમ શરૂઆત કેવી કરી, તમે અમારા છો માટે અમારે તમારામાં તલમાત્ર કસર રહેવા દેવી નથી, પૂર્ણ પુરુષોત્તમ રૂપ પાત્ર કરવા છે. મહારાજ એમ કહે છે કે તમે અમે જો ખટકો રાખીને અમે વર્તાવીએ નહીં, જેને વર્તાવનાર નથી મળ્યા એને તો સ્વામી એટલે શબ્દ બોલ્યા છે કર્મ ફૂટ્યા. કોલે આપ્યા, મૂર્તિમાં રાખ્યા, અને મોટામાં મોટો ફાયદો શું થયો પાછું ખબર છે? મૂર્તિમાં રાખીને મૂકી ના દીધા, વર્તાવનારા મળ્યા. પાછળ ને પાછળ આપણને વર્તાવનારા મળ્યા, આપણા માટે બહુ મોટો બેનિફિટ છે. ક્યાં સુધી? અપ ટુ સ્થિતિ. ત્યાં સુધી રોકનાર, ટોકનાર, વઢનાર, કહેનાર. આ કેટલી કરુણા આપણી પર. મહારાજ કે અમને હું જો ખટકો રાખીને વર્તાવું નહીં, કસર હવે આપણામાં છે, ખટકો રાખીને વર્તાવનારામાં કસર નથી, એ તો ખટકો રાખીને વર્તાવે છે. અને છતાં જો તમે ગાફલપણે વર્તો તો મહારાજ કે અમારાથી દેખ્યું જતું નથી. કેટલા દુઃખી વદને મહારાજ બોલ્યા છે. અત્યારે મોટા પુરુષ દુઃખી નહીં થતા હોય, એક જ ઉપાય છે, સુધા સાવધાન રહેજો, સુધા સાવધાન રહેજો, સુધા સાવધાન, સાવધાન નહીં સુધા સાવધાન. પોતાના સ્વ વિચારમાં, સ્વ જાગૃતિમાં, સ્વના વિચારમાં ડૂબેલા રહો. બસ હું કોણ છું, જે નથી એની પુષ્ટિ ન કરો, છે એની પુષ્ટિ કરો, પ્રભાવની પુષ્ટિ કરો. એ બસમાં બેઠેલા રહો, મુંબઈની બસમાં બેસવાથી જ અને બેસી રહેવાથી જ મુંબઈ પહોંચાય, ઉતરી જવાથી નહીં અને બીજી બસમાં બેસવાથી પણ નહીં. જરા જાગૃતિ કેળવી આપણે, મેં કોણ હું ના વિચારમાં ડૂબી, પછી આપણે થોડી પરભાવની પુષ્ટિ કરીને અવરભાવના ખ્યાલ ઉપર, એની રોકણી ટોકણી ઉપર જઈશું.
એટલે પ્રભાવની પુષ્ટિ કરીએ. કોણ હો મે કોણ હો 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 બોલતા જાઓ, પહેલા બોલતા જાઓ અને જોડે જોડે સ્વનો વિચાર કરતા જાઓ. માત્ર બોલવાનો પણ વિષય નથી, નહીતર એ ગાફલાઈ કહેવાય. માત્ર બોલી જઈએ તો એ ગાફલાઈ કહેવાય. માનસી પૂજા કોઈ કરાવતું હોય ને ત્યારે આપણે જોડે જોડે એ બોલાવે એમ બોલવાનું ના હોય. એ મહારાજ જાગ્યા છે, મહારાજે અસ્તમાં દાતણ લીધું છે, આપણે જોડે જોડે બોલવાનું ને. તો શું કરવાનું? જોડે જોડે એક્શનમાં લેતું જવાનું. એમ અહીંયા પણ જે શબ્દો છે શબ્દોને આપણે એક્શનમાં લેતા જાઓ, નહીતર ગાફલાઈ કહેવાય. આગળ સ્થૂલ દેહ નહીં હો, સ્થૂળ દેહ નહીં હો, સૂક્ષ્મ વર કારણ નહીં હો, સૂક્ષ્મ વર કારણ નહીં હો, યહ નામ ઔર યે રૂપ નહીં હો, યહ નામ ઔર યે રૂપ નહીં હો, પંચ ભૂત કાય શરીર નહીં હો, પંચ ભૂત કાય શરીર નહીં હો, કોણ હું મે કોણ હું મે કોણ હું કોણ હું મે કોણ હું કોણ હું મે કોણ હું. તો અશાંતિનું મૂળ જ આ છે, સ્થૂળ દેહ, અને એને સ્થૂળ દેહને લીધે નામ અને રૂપ ઉત્પન્ન થયા. હું મુકેશભાઈ ગજ્જર, આ નામ ઉભું થયું, રૂપ ઉભું થયું, અને અશાંતિ ઉભી એનાથી થાય છે. આમાંથી જ અશાંતિ ઉભી થાય છે. મુકેશભાઈ તો બહુ ભંગાર, કોઈ બોલી ગયો કદાચ આવું, અશાંતિ ઉભી થઈ. અને અશાંતિ ઉભી થાય છે એટલે જ પાવર ઉત્પન્ન નથી થતો. હમણાં કહ્યું પીસફુલ ત્યાં જ પાવરફુલ, વેન વી આર પીસફુલ ધેન વી આર પાવરફુલ. આપણામાં શાંતિ ઉત્પન્ન નથી થતી કારણ કે અશાંતિનો ઉદ્ભવ સ્થાન જ અવરભાવના વિચારો છે અને અવરભાવમાં ડૂબેલા છીએ. સ્થૂળ દેહ, હું હમણાંથી જાડો થઈ ગયો, અશાંતિ ઊભી થશે? હમણાંથી મારું વજન વધી ગયું, અશાંતિ ઊભી થશે? અને અશાંતિ છે ત્યાં પાવર આવતો જ નથી. એનું કારણ આ છે. બહાર નીકળી જાઓ, આ ગાફલી કહેવાય. આ ભાવમાં ડૂબેલા રહેવું, હું વસંતલાલ ઠક્કર, વસંતભાઈ ઠક્કર, બસ આ વિચારમાં ડૂબેલા રહીએ છીએ, અશાંતિનું કારણ છે. અને એટલે જ પાવર જનરેટ નથી થતો, અને એટલે જ સ્વમાં વિચાર, સ્વના વિચારમાં ડૂબાતો નથી. ગાફલાઈ છોડી દો, બસ આમ છું એટલે આમ જ છું, છૂટા પડો અને મહારાજના આપેલા કોલમાં સ્થિર થાવ. આગળ બીજી લીટી. પુરુષ નહીં હું સ્ત્રી નહીં હું, પુરુષ નહીં હું સ્ત્રી નહીં હું, કોઈ જાત કે વર્ણ નહીં હું, કોઈ જાત કે વર્ણ નહીં હો, પિતા માતા પુત્ર નહીં હો, પિતા માતા પુત્ર નહીં હો, માયા કી
અવર ભાવ માત્ર મારે વિશે નથી, કે બ્રહ્મ જલ નહીં કોણ હો મે કોણ હો મે કોણ હો કોણ હો મે કોણ હો કોણ હો મે કોણ હો પુરુષ નથી, સ્ત્રી નથી, માતા પિતા એ દેહના સંબંધો છે, હું દેહધારી નથી, પિતા પુત્ર એ મારી વિશે નથી, કોણ કુળને કોણ કુટુંબી, કોણ નાતને જાત, કોણ ભાઈ કોણ ભગીની, બ્રહ્મ અમારી જાત. જો આ રોકટોક થઈ રહી છે, સ્વ ઉપર રોકટોક કરો, આ રોકટોક છે. હું આ નથી, હું આ નથી, પોતાની જાતને કહો તું આ નથી, સ્વને કહો તું આ નથી, તું પટેલ નથી, તું ગઢવી નથી, તું બારોટ નથી. તો કોણ છીએ આપણે? એ દેશે ન્યારા અત્યંત નિરાલા, કે આત્મા યા ચૈતન્ય હું, કિંતુ આત્મા નિરાકાર મહારાજ સદા સાકાર, ફિર કૈસે હોગા તદાકાર. તો ફિર કોણ હું મે કોણ હું કોણ હું મે કોણ હું કોણ હું મે કોણ હું કોણ હું મે. અનહદ કૃપા કર દેહ છોડા કર, અનહદ કૃપા કર દેહ છોડા કર, છૂટા પડો દેહ થી, છૂટા પડો મહારાજે કર્યા છે. ચૈતન્ય કો બદલાયા, ઉને પોતા જૈસોની જરૂપ કર, ઉને પોતા જૈસોની જરૂપ કર, સ્વમૂર્તિ મેં ઠહરાયા, સ્વમૂર્તિ મેં ઠહરાયા. અબ કોણ હું થી છૂટા પાડીને ચૈતન્ય રૂપ કરીને મહારાજે માત્ર નિરાકાર ચૈતન્ય રૂપ ન રહેવા દીધા, આત્મા ન રહેવા દીધા. ઉન્હે પોતા જે સો નિજ રૂપ કર, પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને વર્તમાન ધરાવીને 57 ટોળાથી વિરક્ત કરીને પુરુષોત્તમ રૂપ કરીને તુજને કહે હરી કરી પ્યાર, લે આ સુખમય મૂર્તિ આપી રહેજે તે મોજાર. સાવધાન સુધા, સાવધાન થઈને પોતાના નિજ સ્વરૂપમાં સ્વસ્વરૂપમાં રાજતા થઈ. સ્વમૂર્તિ મેં ઠહરાયા, પોતાની મૂર્તિમાં રાખી દીધા છે. હવે કોણ છીએ આપણે? દિવ્ય સાકાર અનાદિ મુક્ત હું, દિવ્ય સાકાર અનાદિ મુક્ત હું. અનાદિ મુક્ત શબ્દ આવે, આકાશ અનાદિ મુક્ત શબ્દ આવે ત્યાં મૂર્તિ વિઝ્યુલાઇઝ થવી જોઈએ. અનાદિ મુક્ત નું રૂપ કયું? મૂર્તિ, મહારાજ, પુરુષોત્તમ રૂપ. અને પુરુષોત્તમ રૂપ એવા અનાદિમુક્ત મૂર્તિમાં લીન થઈ જાય છે. રોમ રોમ પણે રસબસ ભાવે મહારાજ લીન કરે છે, અને ત્યારે સ્વામી સેવક ભાવે બસ મહારાજ જ છે. દિવ્ય સાકાર અનાદિમુક્ત હો, દિવ્ય સાકાર અનાદિમુક્ત હું, અતિ પ્રકાશમાન હું, અતિ પ્રકાશમાન હું, તદરૂપ હું તદલીન હું, તદરૂપ હું તદલીન હું, એકમેકા
कार अत प्रोत हो एक में कार अत प्रोत हो बस कान हो मैं कान हो मैं कान हो कान हो मैं कान हो कान हो मैं कान हो पति यो शांत शांति 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 मूर्ति सिवाय कशुद नहीं बस महाराज ज छे ए शांति ना अनुभव में आओ पीसफुल देन पावरफुल पावरफुल थतु जवाय કોઈ આશા નથી કોઈ તૃષ્ણા નથી કોઈ કામના નથી હવે કશું જ નથી એક મૂર્તિ જ છે મહારાજ જ છે અબ દેહ નહીં કોઈ દોષ નહીં અબ દેહ નહીં કોઈ દોષ નહીં પિંડયા બ્રહ્માંડ નહીં પિંડયા બ્રહ્માંડ નહીં અવર ભાવ કાલેશ નહીં અવર ભાવ કાલેશ નહીં પર ભાવ મે અલમસ્ત હો પર ભાવ મે અલમસ્ત હો કોન હો મે કોન હો મે કોન હો પ્રભાવમાં અલમસ્ત કર્યા છે મૂર્તિ રૂપ છો મૂર્તિમાં જ છું બસ પોતાના દેહના ભાવોને છોડીને અવર ભાવને છોડીને કશું જ નથી સ્વામિનારાયણ ધામ પણ નથી સુરત નથી વડોદરા નથી મુંબઈ નથી કોઈ સ્થળ સ્થાન નથી અગરડું શહેર કે વસ્ત્રી કાંઈ નથી તો હવે ક્યાં છીએ કોણ છીએ સેવક ભાવ સે મુક્ત હો સેવક ભાવ સે મુક્ત હો રોમ રોમ મે રસ બાસ હો રોમ રોમ મે રસ બાસ હો પ્રતિલોમ ભાવ મે પૂર્ણ હો પ્રતિલોમ ભાવ મે પૂર્ણ હો સુખ કા સાગર હો સુખ સુખ કા સાગર હો કોન હો મે કોન હો મે કોન હો કોન હો મે કોન હો કોન હો મે કોન હો મહારાજ જ પ્રતિલોમ ભાવ મે પૂર્ણ હો પ્રતિલોમ ભાવ મે પૂર્ણ હું સુખ સુખ કા સાગર હું મૂર્તિમાં રાખ્યો છે બસ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે આ પૂર્ણતા એટલે જ શાંતિ અને એટલે જ પાવર સાવધાન સુધા સાવધાન થઈને સ્વસ્વરૂપમાં ડૂબો સાવધાન સહેજાન સ્વયં મહારાજની જય સર્વે મુક્તો આથી પ્રભાવની જાગૃતિ આ થયો પ્રભાવનો વિચાર આથી પ્રભાવની રોકટોક અવરભાવમાં રોકટોક કેમ જરૂરી છે કારણ કે આપણે અવરભાવમાં પણ પૂર્ણ રહેવાનું છે પૂર્ણ થવાનું છે
સત્સંગ છે, અઘરો વિષય છે, રોકટોક કોઈને ગમતી નથી, કરવી સૌને ગમે પણ ખમવી કોઈને ન ગમે. સાચું છે, રોકટોક કરવી એ સૌનો શોખ છે, બધાને ગમે. ઓફિસમાં સાહેબ તમને ટોકશે, તમે ઘરવાળાને ટોકશો, ઘરવાળા છોકરાઓને ટોકશે, છોકરા બીજા છોકરાને ટોકશે. નાનપણથી, કારણ કે જીવ વખાણથી ટેવાઈ ગયેલો છે, વખાણથી ટેવાઈ ગયા. જો જો નાનું બાળક હોય ને એની તે વખાણ બહુ ગમે. તમે જોતા હશો અમારી જોડે ઘણા બાળકોને લઈને આવે ને, એમ થાય કે આને ક્યાં આવે અત્યારે, કંઈક તોફાન કરતો હોય ને તો શું બોલવું પડે ખબર છે? ઓ મુન્ના, યુ આર નાઇસ બોય, યુ આર નાઇસ બોય, યુ આર ગુડ બોય, યુ આર ગુડ બોય, મુન્ના ઇઝ ગુડ, મુન મુન્ના ઇઝ ગુડ બોય, મુન્ના ઇઝ નાઇસ બોય. અત્યારના છોકરા ઇંગ્લિશનો સમજે, અમારે વિદેશમાં તો ખાસ એવું કહેવું, તોફાન કરે છે છતાં એને રોકણી ટોકણી નથી થતી, એને વખાણ જ આપવામાં આવે છે અને એને ગમે છે. નાનપણથી એ આહારથી ટેવાઈ ગયો છે, વખાણના આહારથી ટેવાઈ ગયો. એનો એ ખોરાક બની ગયો નાનપણથી જ, એને એ જ ભાવે. પછી જે આપણને બધાને ભાવે છે, આખો વિષય જુદો છે. રોકટોકને ગમાડીએ, આપણો કીર્તનના શબ્દો એ છે, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રાજી પાના ગુણો માટે, રાજી પાના ગુણો માટે રોકણી ગમાડીએ. કોઈ પણ રાજીપાનો ગુણ પ્રાપ્ત કરવો હોય તો એને રોકણી ટોકણીને ગમાડવી જ પડે, અને કરનારાએ કરવી જ પડે, કરે. પણ જો ગમાડીએ નહીં તો ન ચાલે. અધ્યાત્મ માર્ગ છે, વ્યવહારિક માર્ગમાં પણ રોકણી ટોકણી વગર નથી ચાલતું, ન ચાલે. અને ઝઘડા માત્ર શાના હોય છે? રોકણી ટોકણીના. જોજો, તમારા સંસાર વ્યવહારના ડખાએ રોકણી ટોકણીનું જ કારણ હશે. જો વખાણ જ કરે એકબીજાના તો ઝઘડો થાય જ નહીં, ડખા થાય જ નહીં. માજી કઈ ઘર પેલા પુત્ર વધુને કે એટલે ડખો, હે મને રોક રોક કરો, તમે ટક ટક કરો છો, થાય કે નહીં ડખો? તો એ ગમતું નથી એટલે થાય છે. જ્યાં કંઈક રોકણી ટોકણી આવે છે ત્યાં પ્રશ્નો 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 ઉપસ્થિત થાય છે. જો વખાણ જ એકબીજાના કરે તો પ્રશ્ન થાય જ નહીં, ત્યારે ત્યાં સુધારે થાય નહીં. સુધાર જોઈએ તો રોકણી ટોકણી કરવી જ પડે, કરવી જ પડે. કપડું મેલું છે અને ધોવું હોય તો ધોબી પાસે લઈ જ જવું પડે, ધોકો મારવો જ પડે, ધોકો નહીં તો છપછપાવવું પડે, કંઈક તો કરવું પડે, તો જ એ કપડું ચોખ્ખું થાય. એને ગમે કે ના ગમે પણ કરવું પડે, કરવું પડે, કરવું પડે ને ભાઈ. તમે કહેશો કે સ્વામી અત્યારે ધોકાઈ જતા રહ્યા અને છપછપાવવાનું જતું રહ્યું, હવે તો મશીનમાં નાખી દે, પેલા વોશિંગ મશીન હોય ને, પણ એમાં તે ભલે ધોકો નહીં, પણ તમે જોજો સિવાય કે જોયું થોડા ઉથલ પાથલ, ઉથલ પાથલ ઓલું કપડાની, તમે જો આમ તમે આમથી આમ આમ ફરે ને પેલું ચકડ્યું, પેલો આમથી ફરે, એના દ્વારા તે રોકણી ટોકણી તો થાય જ છે. અંદર ધોકા તો બીજી રીતના ધોકા મરાય છે, કંઈક તો અંદર થતું જ હશે, એમને એમ કંઈક કપડાં ચોખ્ખા મેલ ના જાય. ફરજિયાત છે. જે બાળકો જોજો, જ્યાંથી નાના નાના બાળકોનો મા બાપ ના હોય, નાનપણથી જે બાળકને એ બાળકમાં માલ ના હોય, કારણ કે એને કોણ રોક્યા ટોકે? કોઈ રોક્યું ટોક્યું જ ના હોય. મુક્તો એક સત્સંગ છે, એક વ્યવહાર માર્ગમાં પણ રોકણી ટોકણી વગર નથી ચાલતું, ભલે કોઈને ગમે તો, ભલે ન ગમે તો, એ તો કરવી જ પડે, અને ભલે ભલે ને કરવી પડે.
ગમે તેવો મોટો હોય એને કરવી પડે, એને જોઈએ. ફરજિયાત જોઈએ. સંપ્રદાયની વાત કરીએ, જગતમાં જોઈએ ને વ્યવહારમાં જોઈએ ને જગતમાં જોઈએ ને અરે ભગવાનના માર્ગમાં પણ જોઈએ. બિલકુલ ના ચાલે. જેને આગળ પ્રગતિ કરવી હોય એને રોકણી ટોકણી જોઈએ. મોટા મોટા સમર્થ સંતોને પણ મહારાજે રોક્યા ટોક્યા છે. આપણે આ ગમાડતા થઈએ ભક્તો, એવા પુરુષ આપણને મળ્યા છે. મોટા પુરુષની, સંતોની, હરિભક્તોની ભક્તો રોકણી ટોકણી ગમાડીએ, અને ગમાડાય ત્યારે દાસત્વ પણ આવશે તો ગમાડાશે, અને ગમાડાશે તો દાસત્વ પણ આવશે. આપણા સ્ટેટસના ભારને બાજુ મૂકી ઉપાસનાની બાબતમાં મહારાજે ને મોટાએ રોકણી ટોકણી કરી છે. મોટા મોટા નહીં, આત્માન સ્વામી ને ગુણાયતાન સ્વામી આ જ પ્રશ્ન પૂછ્યો હતો, મહારાજને કેવા જાણો છો. ગોપાળાન સ્વામી પરમ ચૈત્યાન સ્વામીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, મહારાજને કેવા જાણો છો. રોકણી, આ પ્રશ્ન એ જ રોકણી છે. સદગુરુ ઈશ્વર બાપાએ મીઠા ભગતને આ પ્રશ્ન પૂછ્યો, મહારાજને કેવા જાણો છો. ભલે જૂના હતા, 108 વર્ષના હરિભક્ત હતા, મહારાજના મળેલા હતા, પણ રોકણી ટોકણી કરનાર જોઈએ. ઉપાસના સમજવી હોય ને, દ્રઢ કરવી હોય તો એ જોઈએ, નિયમમાં વર્તાવવા હોય તો એ જોઈએ, સ્વરૂપ નિષ્ઠાનો અને આત્મનિષ્ઠા દ્રઢ કરવી હોય તો એ જોઈએ, પંચ વિષયમાંથી પ્રીતિ ટાળવી હોય તો એ જોઈએ, ફરજિયાત જોઈએ. ગમાડતા થઈએ આપણે, અને જેને ગમાડી છે એ મહાન થયા છે, એ મહાન થયા છે. એ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. હમણાં મધ્યનું 37મું વચનામૃત હમણાં અહીંયા થયું, અદભુત રોકણી ટોકણી માટેનું વચનામૃત છે, અદભુત વચનામૃત છે. સ્વભાવ પ્રકૃતિ ટળતા નથી એનું કારણ શું, એમાં સ્પષ્ટ કહી દીધું. બધાનું 37મું વચનામૃત, સ્વભાવ પ્રકૃતિ ગમતા ટળતા નથી. આપણા જે સ્વભાવ પડ્યા છે, આપણામાં જે પ્રકૃતિ છે એ ટળતી નથી. સ્વાભાવિક પ્રકૃતિ ટળતી નથી, સ્વાભાવિક એક સામાન્ય પ્રકૃતિ પણ આપણી ટળતી નથી હોતી. એનું કારણ શું છે કે મોટી મોટી પ્રકૃતિઓ પણ ટળતી નથી, સ્વાભાવિક રીતે ચાલ્યા જ કરે છે, એ પ્રમાણે જ થાય છે. આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય કહેવામાં આવે, સાંભળવામાં આવે, છતાંય આપણે એવા ને એવા રહીએ છીએ. એનું કારણ શું? શાસ્ત્રનું જ્ઞાન નથી એટલે નહીં, જ્ઞાન તો છે. શ્રીજી મહારાજ અહીંયા એ શબ્દ વાપરે છે, શાસ્ત્રમાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. જ્ઞાની, શાસ્ત્રનો જાણનાર હોય ને એને જ્ઞાની કીધો, શાસ્ત્રનો માત્ર નોલેજ હોય જેની પાસે એને જ્ઞાની કીધો. શાસ્ત્રમાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે, અને જાણતો હોવા છતાં શાસ્ત્રે કહ્યો છે એવો નિગ્રહ તેનો જોર ચાલતો નથી. એટલે શું? એટલે શું? નિગ્રહ, શાસ્ત્ર કહે એવો જે નિગ્રહ, એટલે શાસ્ત્રમાં કરેલો જે નિષેધ કર્યો હોય, શાસ્ત્રમાં કહ્યું એ ક્રોધ ન થાય, શાસ્ત્રમાં કહ્યું આમ ન કરાય, શાસ્ત્રમાં થયું આમ ન કરાય, બધું આપણે વચનામૃત વાંચીએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ, છતાંય બધું કહ્યું છે અને છતાંય ખબર એ છે, આપણને ખબર એ હોય છે અને છતાંય શાસ્ત્રનો નિગ્રહ જાણતા હોવા છતાં પણ સમય કામમાં આવતો નથી માટે, અને એને જ સ્વાભાવિક પ્રકૃતિ કહેવાય. સ્વાભાવિક પ્રકૃતિનો અર્થ જ આ છે, ખબર હોવા છતાં વર્તી ન શકાય એને કહેવાય સ્વાભાવિક પ્રકૃતિ. સ્વભાવ સ્વાભાવિક રીતે થયા કરે એનું નામ કહેવાય સ્વાભાવિક પ્રકૃતિ. સ્વભાવ શું? સ્વાભાવિક રીતે થયા કરે એને કહેવાય નામ સ્વભાવ. ક્રોધ ના કરાય, ખબર છે ક્રોધ ના કરાય, ગુસ્સો ના કરાય તો થઈ જાય છે, ખબર છે કે નિર્માની થવું જોઈએ, માન ન રખાય તો માન આવી જાય છે, ખબર છે કે ડાંફરિયા ન મરાય છતાં મરી જાય છે, આ સ્વાભાવિક પ્રકૃતિ છે, સ્વભાવ છે. એ સ્વભાવ સ્વાભાવિક
પ્રકૃતિ શે ઉપાય કરીને ટળે, કયા વિચારથી ટળે, જ્ઞાનથી સમજણથી કેવી રીતે ટળે? પ્રશ્ન સાચો છે, સાચો છે કે સચોટ છે? લાગુ પડે છે આપણને? કોઈને કેટલા લાગુ પડે છે? જાણીએ છીએ આપણે, ખબર હોય છે, અને છતાંય વર્તાતું નથી. સ્વાભાવિક પ્રકૃતિ પડી ગઈ છે. મહારાજ પ્રગટ છે, મોટા પુરુષ પ્રગટ છે એવું સમજતા હોવા છતાંય જાણીએ છીએ, અને છતાંય પ્રગટપણું રહેતું નથી. સ્વાભાવિક પ્રકૃતિ પડી ગઈ છે. ડાંફરિયા ન માર્યા એવી ખબર છે, અને છતાંય ડાંફરિયા માર્યા કરીએ છીએ. સ્વાભાવિક પ્રકૃતિ છે. વધુ જમવાથી ઊંઘ આવે એવી ખબર છે, અને છતાંય વધુ જમીએ છીએ. સારી વસ્તુ મળે ત્યારે છોડતા નથી. બધી ખબર છે, વી નો એવરીથિંગ બટ વી કાન્ટ ડુ એનીથિંગ. અને આને આના માટે પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, આ સ્વાભાવિક પ્રકૃતિ થઈ ગઈ કહેવાય, તો એ સ્વાભાવિક પ્રકૃતિ શે ઉપાય કરીને ટળે, એનો ટાળવાનો ઉપાય કયો? કે આ જ ટોપિકને મહારાજે લીધો છે. ધ્યાનથી સાંભળજો શું કહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એનો ઉત્તર તો અમે કરીએ. એ સ્વભાવ મૂક્યા એવા સારું. જો હવે શરૂઆત થાય છે, સ્વાભાવિક પ્રકૃતિ જેને ટાળવી હોય એના ઉપાયો મહારાજ 1-2, 1 by 1 મહારાજ 1-2-3-4-5-6 સિક્વન્સમાં મહારાજ ઉપાયો બતાવે છે. ઇન્ટુ સિક્વન્સ સમજ્યા પાછા ક્રમશઃ મહારાજ બતાવી રહ્યા છે. સિક્વન્સમાં પહેલો ઉપાય, એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય. ચાલો આમાંથી શું ફલિત થયો, કયો ઉપાય બતાવ્યો મહારાજે? મહારાજે કયો ઉપાય બતાવ્યો? ચાલો આંગળી ઊંચી કરો, કયો ઉપાય બતાવ્યો? બે ઉપાય આવી ગયા, એક નહીં બે ઉપાય આવી ગયા. કયા બે ઉપાય આવી ગયા ખ્યાલ આવ્યો ભદ્રેશભાઈ? કયા બે ઉપાય આવી ગયા? ચલો બીજા, બીજો કંજી મહારાજ? એક જ કીધો, બે આવી ગયા, બે આવી ગયા. કોગનશા મહારાજ, હજુ 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 એવું બધું નથી આવ્યું. એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય. આટલું જ મોકલ્યા છે આપણે. એક તો સત્પુરુષ જોઈએ, સ્વભાવ જો મૂકવો હશે તો પહેલું સત્પુરુષ જોઈશે. અહીંયા સંત શબ્દ નથી વાપર્યો, સાધુ શબ્દ નથી વાપર્યો. એક સત્પુરુષ જોશે ને બીજો સત્પુરુષનો ઉપદેશ જોશે. સત્પુરુષ ખાલી માખ્યો બંધ કરીને બે રહેશે નહીં ચાલે. બે વાત આવી ગઈ, એક જ વાતમાં બે વાત આવી ગઈ. જે સત્પુરુષ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય. ખાલી ઉપદેશ કરતા હોય એવું ના કીધું, સ્વભાવ મુકાવ્યા સારું ઉપદેશ કરતા હોય. એટલે કે રોકનાર જોઈએ, ટોકનાર જોઈએ, સત્પુરુષ જોઈએ અને એમનો ઉપદેશ જોઈએ. સ્વભાવ મુકાવ્યા સારોનો ઉપદેશ જોઈએ. ખાલી બે રેને આપણને રોકશે ટોકશે નહીં તો નહીં ચાલે. આપણને ઉપદેશ ઘનશ્યામ મહારાજ આમ ન કરાય. ગુણાયતાન સ્વામી ભર સભા વચ્ચે, એટલે શિવલાલબેન કહ્યું, શિવલાલ સભામાં કેમ મોડો આવ્યો? તો ઉપદેશ આપ્યો કહેવાય, રોકણી ટોકણી કરી, કેમ સભામાં મોડો આવ્યો? બાપજી આમ સાહેબ ઝૂકો આવે તરત ટોકણી કરે, ગોદરું આપું, ગોદરું આપું. આ શું છે? આ ટોકણી છે. ભલે ગમે તેવો મોટો હોય પછી, આ ટોકણી છે. દિવ્ય પુરુષોની પ્રતિભા જુઓ. આપણા મુનિ બાપાની જોડે એક વખત જોયેલું, મુનિ બાપા બિરાજતા પાટડીમાં, એક વખત એવું બન્યું, વિદેશના હરિભક્તો અમેરિકાથી લંડનથી હરિભગત આવેલા, તે સંતોએ જઈને કહ્યું, બાપા અમેરિકાથી આવ્યા છે, આ લંડનથી આવ્યા છે. સ્વામી તરત બોલ્યા, ભગવાને જન્મ આપ્યો છે, ક્યાંક તો રહેતા જ હશે ને. સમજાય એવું વાક્ય નથી, બહુ માર્મિક વાક્ય છે. રોકણી ટોકણી છે. બોલો. એને અમેરિકાનો, લંડનનો, વિદેશનો કોઈ ભાર જ નથી. દિવ્ય પુરુષને ક્યાંક તો રહેતા જ હશે. એને ચાડા માર્યા, અમેરિકા માર્યા, બધું એના માટે હરખું છે. બોલો.
અને જો સમજાય તો, જો એ વ્યક્તિને સમજાય તો રોકણી ટોકણી છે કે તમે ભૂલી જાઓ કે અમે અમેરિકાથી આવ્યા છે, અમેરિકાથી આવ્યા, શું અમેરિકા અમેરિકા કરો છો, ભગવાને જન્મ આપ્યો છે, ક્યાંક તો રહેતા જશે. દિવ્ય પુરુષોની રોકટોક કેવી આમ. મહારાજ અહીંયા શું કહેવું છે, ભગતજી કોઈ પ્રશ્ન હોય તો પૂછો. બે જોડે જોઈએ, બંને જોડે જોશે, બે જોડે કરવું પડશે. પરભાવમાં ડૂબ્યા કરવાનું અને અવરભાવનો ખ્યાલ પણ રાખ્યા કરવાનું, કારણ કે હજુ અવરભાવ સંપૂર્ણ ટળ્યો નથી એટલે ધ્યાન પણ રાખવાનું. આ જોશે, પેલું જોશે, બંને દવાએ જોશે અને ચરી જોશે. આ ચરી છે, પેલી દવા છે. એકલી દવાથી કામ ના થાય ને, એકલી ચરી પાડ્યા કરે, ચરી એટલે પરેજી પાડ્યા કરે, તેનાથી કામ ના થાય. પરેજી પાડવી પડે ને દવાઈ લેવી પડે, બે જોડે જોઈએ. એના જેવું છે. હવે શું કહે છે, એક તો મોટા જે સ્વભાવ મુકાવ્યા સારું, જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય એના માટે ઉપદેશ કરતા હોય, ખાલી બોલી જાય ને કહી જાય ને જ્ઞાન આપી જાય ને એમ નથી કીધું. સત્પુરુષનું નિશાન બનવું પડે આપણે. સત્પુરુષ ઉપદેશ સ્વભાવ મુકાવ્યા સારું એમનો ઉપદેશ જોઈએ, એનો સત્પુરુષ જોઈએ. અને એવા સત્પુરુષની, સત્પુરુષને આપણે નિધડકપણું અપાવવું જોઈએ કે જે આપણને ઉપદેશ સ્વભાવમાં મૂક્યા સારું ઉપદેશ આપી શકે, કહી શકે આ ન ચાલે, આમ ન કરાય એવું કહી શકે, આ ખોટું કરો છો. કલ્પના કરજો જરા, સ્વભાવ મુકાવ્યાના ઉપાય બતાવ્યા છે, જરા જોતા જજો. પછી શું કહે છે મહારાજ, શું જોતા જવાનું? પેલું તો સત્પુરુષ મળ્યા છે, મળ્યા છે. બીજો પ્રશ્ન પૂછવાનો, મારા સ્વભાવ દોષને ઓળખાવા માટે મને ઉપદેશ એટલે મને આદેશ કરી શકે છે, કે મને વડી શકે છે, એ ઉપદેશ કહેવાય, વડી શકે છે? પૂછો પ્રશ્ન. વડી શકે છે, તમને પ્રશ્ન પૂછું છું. એ સભામાં ધોકા લેવાય છે, પર્સનલ વડી શકે છે, એ મહત્વનું છે. આખો ગહાડો ભરીને પેલા વોશિંગ મશીનમાં નાખો છે, એ કઈ હરખું નથી, એક એક બબે જ નાખવાના હોય, એવું જોઈએ ને પેલા. તો જરા વિચારો, આપણે સભામાં વટેલું નહીં કામમાં આવે, એ આપણને અડતું જ નથી. એ તો એવા ને એવા જ મેલા રહીએ છીએ, કારણ કે ગાંડો જ ભરીને અંદર નાખી દીધો એક હમટો. કપડાં ધોવા માટે એક એક કપડું લઈને ધોવું પડે, એવું જોઈએ ને આપણને. એક એક કપડાને ધોકું મારી શકે છે? સ્વભાવ પ્રકૃતિ ટાળ્યા માટે આ જરૂર છે. આપણું હાચવ્યા જ કરવું પડે. ઓ ભદ્રેશભાઈની શી વાત, ભદ્રેશભાઈની શી વાત, તો સમજી લેજો કે આપણી અધોગતિ જ છે. ત્યાંથી રહેજો. વઢે ની ધડકપણે આપણને કહી શકે કે તમે આ ખોટું કરી રહ્યા છો, ધીસ ઇઝ નોટ ફેર, એ ઉપદેશ આપી શકે છે? અમે નથી આપી શકતા તો અમે જોઉં કે આપણે એમની વચ્ચે ને આપણી વચ્ચે ડિસ્ટન્સ છે. તમે તમારા દીકરાને જો સાચું કહી ના શકતા હોય તો તમારી દીકરા વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું છે, સમજી શકાય એ વાત છે, અંતર છે તમારી વચ્ચે. એમ આપણને મોટા પુરુષ વઢી ન શકે, રોકી ન શકે. પર્સનલ, આપણને ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત જો આપણને કહી ન શકે, વ્યક્તિગત સ્વભાવ મુકાવ્યાની વાત છે. સામૂહિક રોકણી ટોકણી નથી અડતી હોતી આપણને, તો એવા ને એવા જ રહીએ છીએ. સ્વાભાવિક પ્રકૃતિ મુકાવી હોય તો પહેલું આ કરવું જ પડે, એવો અવકાશ આપવો પડે. એવો અવકાશ ક્યારે અપાય, કોણ અપાઈ શકે, એનો પાછળ ઉપાય બતાવ્યો છે. તો પહેલું, એના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય. એવું નિધડકપણું ક્યારે આપી શકાય? તો એના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય. વિશ્વાસ શબ્દ ના કીધો, અતિશય વિશ્વાસ હોય. દાખલા તરીકે, આંખ બંધ કરીને બેઠા હોય
અને મોટા પુરુષ એમ કહે કે એ કેમ ઊંઘો છો? આપણે ઘણી વખત ઊંઘતો નહોતો, હું તો મૂર્તિનું ધ્યાન કરતો હતો, પરંતુ છતાંય હા બાપા ભૂલ થઈ ગઈ, અંદરથી જીવ સત્તા હા પડી જાય કે એ કહે છે કે ઊંઘતો ઊંઘે છે એટલે ઊંઘે છે. કોઈ આપણને કહી શકે કે તમારામાં બારોટ તમારા માન બહુ છે કે મોટા પુરુષ કહી શકે છે? આ તો દાખલો આપું છું. અને એની ના આપણે ભલે માનીએ છીએ, આપણે આપણને ઓળખતા નથી પણ સ્વીકાર નથી કરી શકતા, પણ મોટા પુરુષ કે તમારા માન બહુ છે, કાઢો નહીં ચાલે, એવું કહી શકે છે? ત્યારે કહી શકે, એમના વચનમાં અતિશય વિશ્વાસ હોય. એ કહે છે એટલે હશે જ, હશે નહીં હોય જ, છે જ. મને મારો સ્વભાવ ઓળખાતો નથી, મને મારું મોઢું દેખાતું નથી, કોઈ કે કંઈ કાળું થયું છે, તો વિશ્વાસ રાખવો પડે. એવા સંતને વિશે અતિશય વિશ્વાસ હોય. અને ઉપદેશના કરનારી ઉપર, કરનારાની ઉપર, સાંભળનારાને અતિશય પ્રીતિ હોય. હવે વિશ્વાસ આવે ક્યારે? અતિશય પ્રીતિ હોય, એ મારા હિતે જ છું છે, એ મારા છે, હું એમનો છું, એ મને એમના જેવો કરવા માટે પધાર્યા છે, નિર્લેપ કરવા માટે, નિર્દોષ કરવા માટે, નિર્વિકારી કરવા માટે એ પધાર્યા છે, એવી એમનામાં અતિશય પ્રીતિ હોય. અતિશય પ્રીતિ, પ્રીતિ શબ્દ નથી વાપર્યો, કયો શબ્દ વાપર્યો છે? અતિશય પ્રીતિ, આત્મબુદ્ધિ, પ્રસંગ. અને ઉપદેશનો કરનારો, હવે સાંભળજો, અને ઉપદેશના કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય. હિતકારી જ, જ શબ્દ છે, હિતકારી જ માનતો જાય, ગમે તેવા દુખવીને કઠણ વચન કહે. વિચારજો જરા, આપણે બધા બેઠેલા એક એક પોતાની જાત ઉપર જરા પ્રશ્ન પૂછજો, પોતાને રોકજો ટોકજો, આવી આવી ભૂખ ને ગરજ જાગી છે? આવી મુમુક્ષુતા જાગી છે? આ મુમુક્ષુતા છે, મોટા પુરુષને સોંપાયા છે આવા? આપણું એમને હાચવવું પડે છે કે આપણને વઢીને દુખવીને પણ કઠણ વચન કહી શકે છે? કહી શકે છે પેલા, પછી પ્રશ્ન આવે ગમે છે કે નથી ગમતું, એ પ્રશ્ન પછીનો છે. સૌની તો નહીં, મોટા પુરુષની તો ગમાડીએ, પેલું તો કહી શકે છે આપણને? ખોટું લાગશે તો, આને કહીશું દુઃખ લાગશે તો, આ પાછો પડી જશે તો, સત્સંગમાંથી પડી જશે તો, કોના આધારે જીવીએ છીએ આપણે? વખાણના આધારે કે રોકની ટોકનીના આધારે? સમગ્ર સત્સંગ સમાજના આપણે બેઠેલા સર્વે સંતો હરિભક્તો આપણે બધાએ સ્વાભાવિક પ્રકૃતિ મુકાવી હશે તો આ વિચારધારા ઉપર જવું પડશે. એવા મોટા પુરુષની સાથે એવી આત્મબુદ્ધિને, આત્મબુદ્ધિનું લક્ષણ જ આ, પ્રીતિનું લક્ષણ જ આ, વિશ્વાસનું લક્ષણ જ આ, મોટા પુરુષને ઓળખ્યાનું લક્ષણ જ આ, એમની સાથેની નિકટતાનું લક્ષણ જ આ. કયું? કે ગમે તેવા દુખવીને કઠણ વચન કહે, પેલું તો કહે, કહી શકે, અને પછી એને હિતકારી જ મનાય. કહી શકે? ઘણા એ કહે છે કે સ્વામી પણ અમને કોઈ તો કહેતા જ નથી ને, એનો અર્થ શું થાય? અને એમાં નિકટમાં રહેતા હોવા છતાંય કહી જ ના શકે, કોઈ દર કીધું નથી આ સુધી, એનું કારણ શું? આપણે એવું સમજીએ છીએ કે ના, આપણે કહેવા જેવું છે જ નહીં, કહેવા જેવું હોય તો કે ને, આપણે એવું માની લઈએ છીએ, આપણે આમ કહેવા જેવું જ ક્યાં છે બધું? હા, આપણે સંપૂર્ણ છીએ, આપણે આમ કંઈ ભૂલ હોય તો કે ને, ઓલે એમ કેવું કહે છે મને જો, કારણ કે એ ભૂલથી ભરેલો છે ને, હું તો સંપૂર્ણ છું, એટલે મને ક્યાંય આપણે કહેવા જેવું રાખ્યું હોય તો કે ને, આપણે આવું માની બેઠા છીએ. કહી શકે છે? પૂછો. પણ કહેતા જ નથી, એમાં અમે શું કરીએ? કહેવા જેવું વાતાવરણ જ નથી બનાવ્યું. ગમે તેવા, ગમે તેટલા, ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે, ગમે તેટલા, એક બે નહીં કીધું, ગમે તેટલા, એક વચન નથી,
બહુવચન શબ્દ વાપરી રહ્યો છે. ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો ગમે તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય છે. બોલો, આ ઉપાય બતાવ્યો. હવે આગળ હજુ પાછું હજુ મહારાજને સંતોષ ના થયો. વાત પૂરી થઈ ગઈ હતી કે સ્વાભાવિક પ્રકૃતિ શે ઉપાય કરીને ટળે, તો વાત પૂરી થઈ ગઈ તો સર્વે સ્વાભાવિક પ્રકૃતિ નાશ થઈ જાય છે. છતાંય સંતોષ ના થયો હજુ મહારાજને. હજુ મહારાજ શું કહે છે આગળ, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે ફરી મહારાજ રિપીટ કરે છે આની વાતો, જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય. પેલું તો આપણને સ્વભાવ છે પ્રકૃતિ છે એ જ ખબર નથી તો ટાળવાનો વિચાર જ ક્યાંથી આવે? કોઈ એ જ સ્વીકાર નથી થતો. મારામાં છે જ નહીં, હમલાનો સ્વભાવ દેખાયો, તમારામાં સ્વભાવ મારામાં છે જ નહીં, અને મારામાં છે જ નહીં એ જ અહંકાર, એ જ માન, એ જ દેહાભિમાન, એ જ દેહભાવની દિવાલની જાડાઈ, એ જ દેહાધ્યાસ મારામાં છે જ નહીં. જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય, અને જેને ઈચ્છા હોય એ જ મુમુક્ષુ, કે જેને ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું. ફરી મહારાજ આની આવજો રિપીટ કરે છો, ભગવાન તથા ભગવાનના સત્પુરુષ સ્વભાવ ટાળ્યા સારું, ગમે એટલા તિરસ્કાર કરે. મહારાજને પેલામાં દુખવીને કઠણ વચન કહે, ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે એમાં હજુ કંઈક ઓછું લાગ્યું, એટલે મહારાજ શું શું કહે છે, ગમે તેટલા તિરસ્કાર કરે. ઓહો, તિરસ્કાર કરે. હવે કઠણ વચન કહેવાનો અવકાશ ન હોય, તિરસ્કાર કરવાનો અવકાશ હોય એમને? એ કઈ રહેવા દેવો છે કે નહીં એમાં, કે બધાને સત્સંગમાં કાઢી મૂકવા છે? મૂકતો ત્યાં એમ લાગે કે મુમુક્ષુતા આપણી કેટલી કાચી છે, હજુ આપણે મુમુક્ષુતાના માર્ગે વળ્યા જ નથી. મૂકતો શું કહે છે, જરા તપાસતા જજો પોતાની ઉપર. ગમે એટલા તિરસ્કાર કરે અને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં, ને કહેનારાનો ગુણ જ લેવો. કે ધન્ય છે આવા દિવ્ય પુરુષ મને મળ્યા, મને રોકનાર મળ્યા, ટોકનાર મળ્યા, કહેનાર મળ્યા, ધન્ય છે. એને વર્તે અહોભાવ વધતો જાય, એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી સ્વાભાવિક પ્રકૃતિ હોય તો પણ ટળી જાય છે, કોઈ રીતે ટળે એવી ન હોય. કામના વાસના હોય, કામના હોય, માન હોય, ક્રોધ હોય, ગમે તેવો ન ટળે એવો સ્વભાવ હોય, કોઈ પણ પ્રકૃતિ હોય, ટળી જાય છે. તોય પણ ટળી જાય છે. શ્રીજી મહારાજે જજમેન્ટ આપી દીધું છે, ટળે કે ન ટળે એવું નથી કીધું, ટળી જાય છે. હવે આપણે વાંક કોનો કાઢે, આટલા વર્ષથી જોડે છીએ તો આપણા સ્વભાવ કેમ નથી ટળતા? વાંક એમનો જ કાઢીએ, કેમ ટળતા નથી? અરે આપણે ટાળવા છે જ ક્યાં, અને ટાળવા છે તો આપણને સત્પુરુષ નથી મળ્યા, મળ્યા છે તો આપણે એમની સાથે જીવ નથી જોડ્યો, એવું વાતાવરણ જ નથી આપ્યું, એવો સંજોગ જ નથી ઊભો કર્યો કે આપણને વઢી શકે, રોકી શકે, ટોકી શકે, અને નિધડકપણે કહી શકે. એવી નિકટતા જ નથી કેળવી, એવો પરવાનો નથી આપ્યો આપણે એમને. હા બોલો મહારાજ. બે વાત છે, આપણે પ્રશ્નોત્તરી નથી કરતા, સમય થઈ ગયો છે આપણો. પ્રકૃતિને ઓળખવી કઈ રીતે? મુક્ત પહેલો મુમુક્ષુતા જ્યારે પ્રગટે ને, એટલે કે વિચારશીલ જેનું જીવન હોય ને, વિચારશીલ જીવન, એને પોતાની પ્રકૃતિ ઓળખાય. એક વાત, અવર ભાવમાં વિચારશીલ જીવન હોય, મૂઢ જીવન ના ચાલે, પ્રેમી જીવન ના ચાલે, જડ જીવન ના ચાલે, વેગી જીવન ના ચાલે. મોટા ભાગના આપણા જીવન આવા હોય છે, કાં તો મૂઢ જીવન હોય, કાં તો વેગી હોય, કાં તો પ્રેમી હોય, અને કાં તો એક ચોથો શબ્દ વાપર્યો આપણે, જડ જીવન હોય. એને કોઈ દિવસ વિચારશીલ ના હોઈ શકે. જેનું વિચારશીલ જીવન હોય, વાંચ્યા પછી, સાંભળ્યા પછી, જાણ્યા પછી વિચારમાં ડૂબે,
મારે શું કરવાનું છે, શું કરી રહ્યો છું, પોતા તરફ જે નજર નાખવા, એ વરભાવમાં વિચારશીલ જીવન જોઈએ. અને આત્મદર્શી હોય, આત્મલક્ષી જેના વિચારમાં ડૂબેલો હોય, જ્યારે દેહથી જુદો પડે ને એટલે ઓટોમેટિક એને સ્વભાવ પ્રકૃતિ ઓળખાવા માંડે, ઓટોમેટિક ઓળખાવા માંડે. જેમ તમને આમની ઓળખાય કે નહીં, એમનું કંઈક કર્યું હોય તરત ઓળખાય, સામેની વ્યક્તિ તમને આમની ઓળખાય, એમને તમારી ઓળખાય, કારણ કે સેપરેટ છો તમે. એટલે એમ દેહથી જ્યારે સેપરેશન થાય ને એટલે તરત એને ઓળખાવા માંડે, દેહના સ્વભાવ પ્રકૃતિઓ બધું ઓળખાવા માંડે, ફટફટ ફટફટ, કારણ કે જુદો પડી ગયો, સામે આવી ગયો, સેપરેટ થઈ ગયો. અને એવી કદાચ ક્ષમતા ના હોય, આત્મલક્ષી વિચાર આત્મા ના આવ્યો હોય, તો પણ ઓળખાય, પોતાના સ્વભાવ પ્રકૃતિ ઓળખાય, હા તો વિચારશીલ જીવન હોય એને ઓળખાય. વિચારશીલ જીવન કહો, સમજણવાળું જીવન કહો, ઠરેલપણું આને કહેવાય, એને જરૂર ઓળખાય પોતાના સ્વભાવ પ્રકૃતિ. એ આત્મભાવમાં વર્તે એટલે તરત એને એમ થાય કે આ દેહના સ્વભાવ પ્રકૃતિ છે, એ પણ નહીં ચાલે. હા, એ આત્મભાવવાળાને એ રીતે વર્તે, એ પણ મારે નથી ચલાવવા, ના શોભે મને. હું ભલે IIM માં ભણ્યો છું, પરંતુ અત્યારે બેઠો છું ચોકીદાર ઉપર, એનું શું, ગેટકીપર ઉપર છું, એનું નામ એનું શું, એવું એને વર્ત્યા કરે. હા, રોકટોક ચાલુ હોય એ અંતરિયાય પણ કરવી પડે છે, અને ફિઝિકલી નથી કરવી કરી શકતા, એનું શું કારણ એ તપાસો. પછી અંતરિયાય પણ રહીને પોતાના હોય એટલે મહારાજ કે અમારે તમારી જરાય ગાફલાઈ રહેવા દેવી નથી, નીકળતા હોય એટલે અંતરિયાય પણ કરે, પછી આમ ના કરે તો આમ કરે, પણ એ રોકટોક કરે, વઢી તો ના નાખે, એના છીએ એટલે રોકટોક કરે. મુક્તો મહારાજ બાપાને બાપચીને પ્રાર્થના દયાળુ, બસ અમે મોક્ષના માર્ગ ઉપર આગળ વધીએ એવી અમને ખૂબ ખૂબ અમારી પર કૃપા કરો. સહજાનંદ સ્વામી મહારાજ દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સર્વાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા ધડકરીએ દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા સૌના છો જીવન પ્રાણ. આ તમામ સીડી DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન,
આવી આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુકસ્ટોરની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMBSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007, મોબાઈલ 9979855099.